ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન ચાલો આજે આપણે ધોરણ બે કલ્લોલ સ્વાધ્યાય પોથીમાં પાઠ ત્રણ આટલા બધા રમકડા તેમાં આગળના પીરિયડમાં મેં તમને પાના નંબર ઓગણચાલીસ સુધી શીખવાડી દીધું હતું આજે આપણે પાના નંબર ચાલીસથી જોઈશું રંગબેરંગી રમકડા ગીત પરથી પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પાસે ખરું કરો ચાલો આગળના પીરિયડમાં મેં તમને રંગબેરંગી રમકડાવાળું ગીત ફરીને પાછું સમજાવ્યું હતું હવે આપણે એના પરથી આ પ્રશ્નોના જવાબ શોધવાના છે પહેલું ગાડી શાનાથી ભરીને આવી છે રમકડાથી કપડાંથી ફળોથી કે પુસ્તકોથી તો શેનાથી ભરેલી હતી ગાડી રમકડાથી ત્યાર પછી બીજો પ્રશ્ન છે નીચેનામાંથી ગાડીમાં રમકડાની કઈ વસ્તુ નથી પીપુડા પિસ્તોલ ઢોલ ચકડોળ મંજીરા તંબુરો કે ડોલ ને ઢીંગલી તો બાકીના બધા રમકડા તો હતા મંજીરા ને તંબુરો ગાડીમાં ન હતા ત્યાર પછી ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી કયા પક્ષીઓના રમકડા ગાડીમાં નથી કબૂતર ચકલી પોપટ કે કાબર તો ચકલીને પોપટ તો હતા કબૂતર અને કાબર ન હતા ખાલી જગ્યા એન્જિન ગાડી લાવી પમપમ કરતી ખાલી જગ્યા લાવી તો છૂકછૂક વિમાન છૂક છૂક મોટર પમપમ મોટર કે ઉડતું ને મોટર તો છૂક એન્જિન ગાડી લાવી પમપમ કરતી મોટર લાવી અહીંયા ખરું કરીશું ત્યાર પછી છે ફુગ્ગાને ફરફરિયા સાથે ખાલી જગ્યા લાવી રે ફુગ્ગાને ફરફરિયાની સાથે શું લાવી હતી મોર તો ત્યાં તમારે ખરું કરવાનું છે ચાલો એના પછી જુઓ છઠ્ઠી ખાલી જગ્યા રમકડાની ગાડી ઉડતું ખાલી જગ્યા અને નાની મોટી ખાલી જગ્યા લાવી તો રમકડાની ગાડી ઉડતું વિમાન અને સાયકલ નાની મોટી લાવેલા હતા રોકેટ સાયકલ વિમાન સાયકલ વિમાન મોટર રોકેટ કે મોટર તો વિમાન સાયકલ એટલે અહીંયા આપણે ખરું કરીશું ચાલો એના પછી છે ગાડી કયા કયા પ્રાણીઓના રમકડા લાવી છે ગાડીમાં કયા કયા પ્રાણીના રમકડા હતા તો ગાડી હાથી ઘોડા ઊંટ ચકલી પોપટ મેના રીંછ વાઘ અને વાંદરાના રમકડા લાવી છે ત્યાર પછી છે ગીતમાંથી જેમાં ટ ડ અથવા વ આવતા હોય તેવા શબ્દો શોધીને લખો તો જુઓ પહેલું છે ટ ટવાળા કયા કયા શબ્દો હતા ગીતમાંથી તો ઊંટ પોપટ બેટ અને મોટર ત્યાર પછી ડ વાળા રમકડા ગાડી ઘોડા દડા ઉડતું પીપુડા ચકડોળ ડોલ ત્યાર પછી વ તો આવી જોવા લાવી એવા છે બીજા તમને મળે તો પણ તમે એમાં લખી શકો છો ત્યાર પછી છે ચર્ચા જે તમારા દાદા દાદી અને મમ્મી પપ્પાને પૂછીને એની સાથે ચર્ચા કરવાની છે ચાલો તો એના પછી જુઓ પાના નંબર એકતાલીસ ભાષા જ્ઞાન નીચેના શબ્દોમાંથી ક્ષ પર ગોળ કરો આપણે ચોપડીની અંદર શીખી ગયા છીએ એટલે હવે તમને આવડશે એના પછી છે નીચેના શબ્દોમાંથી શ્રની નીચે લીટી દોરો એ પણ તમને આવડશે ત્યાર પછી છે નીચેના વાક્યો વાંચો અને લખો આ વાક્યો છે એને વાંચવાના પણ છે અને લખવાના પણ છે મેં તમને ચોપડીમાં પણ આવા વાંચ્યા હતા ફરીથી વાંચીએ ઋષભ વાંચે છે આ ઋગ્વેદ છે ઋષિ યજ્ઞ કરે છે શ્રવણ કાવડ લઈને ગયો મારા અક્ષર સારા છે ખાંસી આવે તો રૂમાલ વાપરો ચાર મહિને ઋતુ બદલાય છે રોજ રોજ શ્રમ કરવો હંમેશા ક્ષમા આપો આ રૂમ સારો છે ચાલો એના પછી જુઓ બેતાલીસ નંબરનું પેજ કૌશમાંથી સાચો શબ્દ પસંદ કરી ચિત્રની નીચે લખો કૌસમાં આપણને અહીંયા શબ્દ આપેલા છે અને એના પછી આ અગિયાર નંબરની ખાલી જગ્યા છે અગિયાર નંબરનું વાક્ય દરેક ઘરે શૌચાલય હોય પછી બારમું કૌશલ ઝાડ નીચે બેઠો છે તેરમું મૌલિક અને ગૌરવ રમે છે સાયકલ રસ્તા પર ચાલે ખેડૂત જગતનો તાત છે ચાલો એના પછી જુઓ ફકરો વાંચો અને સૂચના પ્રમાણે લખો ચાલો પહેલાં આપણે ફકરો વાંચવાનો છે આ ફકરો પણ આવો એક રૂપાલી અને રૂમાલ કે રૂમાલવાળો કંઈક ફકરો આપણે ચોપડીમાં પણ જોઈ ગયા હતા ચાલો જોઈએ આજે રવિવાર છે આજે શાળામાં રજા છે રૂપાલી અને અક્ષય બગીચામાં ગયા બગીચામાં લીલાછમ વૃક્ષો પર પક્ષીઓ હતા છોડ ઉપર ફૂલ હતા રૂપાલીની નજર રંગબેરંગી ફૂલો ઉપર પડી રૂપાલીએ કહ્યું અક્ષય આ ફૂલો ભેગા કરીએ અક્ષયે કહ્યું પણ ફૂલ ભેગા કરવા આપણી પાસે શું છે રૂપાલીએ કહ્યું આ રૂમાલ છે ને આટલું બોલી રૂપાલીએ રૂમાલ કાઢ્યો ચાલો તો રૂ અથવા ક્ષ પરથી બનતા શબ્દો લખો તો અહીંયા આ પકરામાં આવતા હોય તે લખો એ સિવાયના પણ તમે લખી શકો છો દાખલા તરીકે આ રૂ છે તો અહીંયા આપણે લખી શકીએ ઋ સી બરાબર છે પછી રૂ આ રૂ ઉપરથી રૂપાલી ક્ષ પરથી અક્ષય ક્ષત્રિય ક્ષમા આ રીતે તમે લખી શકો છો ક્ષત્રિય ક્ષમા આવા તમે લખી શકો છો બીજા પણ તમે તમારી જાતે લખી શકો છો એના પછી જુઓ બીજો પ્રશ્ન ઉપર બનાવેલા શબ્દોના આધારે વાક્યો લખો અહીંયા આપણે જે શબ્દો બનાવીએ તેના આધારે અહીંયા વાક્ય લખવાના છે દાખલા તરીકે એક વાક્ય આપણને આપ્યું છે આ જૈનાનો રૂમાલ છે અહીંયા રૂ ઉપરથી રૂપાલી રૂમાલ પણ બને રૂ ખાલી પણ બને તો બીજો વાક બીજું વાક્ય છે મારી પાસે રંગબેરંગી રૂમાલ છે રૂપાલી બીજા ધોરણમાં ભણે છે રૂપાલી મેદાનમાં રમે છે અક્ષય નાસ્તો કરે છે અક્ષય સાયકલ લાવે ચલાવે છે તો આવી રીતે ઉપર તમે જે શબ્દો લખો તેમાંથી તમારે વાક્ય બનાવવાના છે તમે તમારી જાતે પણ વાક્ય બનાવી શકો છો તો ચાલો આજે આપણે પાના નંબર ચાલીસ એકતાલીસ અને બેતાલીસ જોયા આ ત્રણ પાના ઉપર તમારે સારા અક્ષરે જવાબ લખવાના છે